હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિશે ગણિતનું ચેપ્ટર નંબર 10મું છે ઘણાકારોનું પ્રત્યક્ષીકરણ, તેમનું સ્વાધ્યાય 10.1નો ક્વેશ્ચન નંબર 4 જોવાના છીએ અને આ ચેપ્ટરનો આ લેક્ચર નંબર 5મો છે. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય એટલે કે ફ્રન્ટ વ્યૂ, બાજુનું દ્રશ્ય એટલે કે સાઇડ વ્યૂ અને ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ તમારી નોટબુકમાં દોરો. આગળના ક્વેશ્ચનમાં દોરેલા હતા અને આપણે કહેવાનું હતું કે આ ઉપરનું છે, સાઈડનું છે કે કેવું છે એ કહેવાનું હતું, પરંતુ આમાં આપણે વ્યૂ દોરવાના છે. તો સૌથી પહેલા અહીંયા આપણને એક તંબુનું ચિત્ર આપેલું છે, બરોબર? તો એમાં સૌથી પહેલા આ આગળનું દોરીએ. તો અહીંયા હું પહેલા લખી લઉં આગળ. આગળથી કેવું દેખાય છે? તો જુઓ, આગળથી આ ટાઈપનું ચિત્ર આપણને દેખાય તો આપણે અહીંયા આગળનો આ વ્યૂ દોરી દીધો. જુઓ, મેં પણ સ્કેલથી વ્યવસ્થિત દોરેલો છે, તમારે પણ પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને દોરવાનો છે. હવે જોશું આપણે બાજુનું દ્રશ્ય. તો પહેલાં મેં બાજુ લખ્યું, હવે બાજુમાંથી કેવું દેખાય જોવો જોઈએ. તો અહીંયા આવી રીતના આ ટાઈપનું આપણને બાજુમાંથી દેખાય છે, બરોબર? તો આપણે બાજુનું એ ટાઈપનું દ્રશ્ય દોરશું. તો અહીંયા મેં દોર્યો આ બાજુનો ભાગ. હવે ઉપરથી કેવું દેખાશે જોજો જોઈ. તો ઉપરથી આપણે જોશું તો એક આ બાજુની છત દેખાશે અને એવી જ રીતના સામેની બાજુ પણ એક છત દેખાશે, બરોબર? તો એ ટાઈપનું આપણે ચિત્ર કંઈક દોરવું જોશે. તો અહીંયા ઉપરની બાજુનું ચિત્ર દોરું તો કંઈક આ ટાઈપનું આપણને દેખાશે. હવે જોજો, આ દોર્યું છે મેં, આ એ શું છે? તો કે આ બાજુનો ભાગ. હવે આ બાજુનું દોર્યું છે એ શું છે? તો કે એની પાછળની બાજુનો જે ભાગ હશે તે મેં અહીંયા આવી રીતના દોરીને દર્શાવેલો છે. ત્યારબાદનું ચિત્ર છે ટેબલ. ટેબલમાં આપણે અલગ અલગ દોરવાનું છે. તો સૌથી પહેલાં આગળથી આપણને કેવું દેખાય છે જુઓ, અહીંયા પાયો છે, આ ટાઈપનો ભાગ છે, બે પાયાને આ ટાઈપનું ચિત્ર આપણને દેખાય છે. તો સૌથી પહેલાં આગળની વસ્તુ દોરી લઈ, એવું પાયા જેવું જ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એવી જ ટાઈપની વસ્તુ દોરેલી છે, આ એક પાયો, આ બીજો પાયો અને આ જે આ બાજુ હતી તે, બરોબર? હવે આપણે દોરીએ બાજુનું દ્રશ્ય. તો અહીંયા મેં પહેલા લખ્યું બાજુ. હવે બાજુ કેવી છે જોવો જોઈએ. તો કે આ એક પાયો, અહીંયા ઉપરનો ભાગ અને આ બીજો પાયો. આવી રીતના સાઈડમાં આપણે બે પાયા બાજુમાંથી જોઈ તો આ આગળની બાજુ થોડાક પોરું હોય, બરોબર? સાઈડમાંથી તમે તમારા ઘરે ટેબલ હોય જોજો, અહીંયા વચ્ચે જગ્યા થોડીક ઓછી હશે, બાકી હશે આ જ ટાઈપનું. તો અહીંયા મેં મિત્રો દોરી નાખ્યું બાજુનું દ્રશ્ય. જુઓ, આ થોડુંક આગળથી પોરો ભાગ હશે, જ્યારે બાજુમાંથી કેવો હશે? સાંકડો ભાગ હશે. હવે ઉપરનું દ્રશ્ય. ઉપર શું છે? સિમ્પલ ચોરસ. તો ઉપર લખ્યું અને સિમ્પલ ચોરસ કરી લઈએ. આ થઈ ગયું આપણો ઉપરનો ભાગ. બહુ સહેલું છે, કાંઈ અઘરું નથી. એમના પછીનું ચિત્ર છે લોખંડની નટ. નટ બોલ હોય ને એવું આ નટ છે, બરોબર? તો નટમાં જોવો જોઈએ, પેલા આગળની બાજુનું દ્રશ્ય જોશો તો આગળથી આપણને એક તો આ ભાગ લાગે, ત્યારબાદ આ આવશે અને ત્યારબાદ આ આવશે. આગળથી આખે આખા ત્રણેય ભાગ એક સાથે દેખાય. અહીંયાથી આમ સામેથી જોવો ને તો ભલે એ તો અહીંયા માર્યો, પરંતુ આમ સામેથી જોશો આગળથી તો આ ત્રણેય ભાગ એક સાથે આપણને દેખાશે. એટલે આગળ લખું અને ત્રણેય ભાગ એક સાથે દોરવાનો પ્રયત્ન કરશું. તો આ રીતનો મેં એવો આકાર કર્યો અને અહીંયા વચ્ચે મેં બે વાલીટા કરી દીધા. એટલે જોવો, આ ભાગ છે એ આ ભાગ, આ ભાગ છે આ ભાગ અને આ ભાગ છે એ આ ભાગ. થઈ ગયો ને એવો? તો કે હા. હવે બાજુનું દ્રશ્ય. બાજુમાંથી જોશો તો તમને માત્ર ને માત્ર આ એક જ બાજુનો ભાગ દેખાશે. તો એ ટાઈપનું દોરવાની આપણે ટ્રાય કરીએ. બાજુનો ભાગ એટલે આ ટાઈપની કંઈક વસ્તુ અહીંયા આપણને દેખાય છે. જુઓ, આ અને આ છે સરખા જેવું? તો કે હા છે. તો આ બાજુનો ભાગ. અને ઉપરથી જોશું તો કેવું દેખાશે? તો કે જોજો, આ ટાઈપનું એક દેખાશે ષટકોણ અને વચ્ચે આ ટાઈપનું એક આમ ગોળ જેવું દેખાશે, બરોબર? તો એવું આપણે દોરવું જોશે. તો ઉપર લખીને પહેલા હું ષટકોણ દોરીશ. તો અહીંયા મેં પહેલા આ ષટકોણ દોર્યું. શું દોર્યું? તો કે જો આ આજુબાજુની વસ્તુ છે એટલી જ મેં અહીંયા આ દોરી લીધી છે, બરોબર? હવે શું કરીશ? હવે વચ્ચેનું આ સર્કલ અહીંયા વચ્ચે આમ સર્કલ કરી દઈશ. તો વચ્ચે મેં કરી દીધું સર્કલ. તો આ થઈ ગયો ઉપરનો ભાગ. એમના પછીનું છે છોલિયા વગરની પેન્સિલ. તો સૌથી પહેલાં આગળનો ભાગ જોવો જોઈએ કેવો છે. અહીંયા ષટકોણ જેવો ભાગ છે, તો અમે રેડ કલરનું જેવું દોર્યું છે તેવો આકાર દોરી લઉં. તો અહીંયા મેં એ ટાઈપનો ષટકોણ દોરી લીધો. હવે દોરશું આપણે બાજુનું દ્રશ્ય. હવે બાજુમાંથી ખાસ જોજો, હું રેડ કલરનો જેવો ભાગ કરું એ ટાઈપનું દેખાશે. જોજો, આની ઉપર જ હું રેડ ભાગ કરીશ. કહી દો રેડ ભાગ.
આ ટાઈપનું ચિત્ર તમારે દોરવાનો છે બાજુનો ભાગ, તો હું આ ટાઈપનું ચિત્ર આમ આવી રીતના દોરી નાખીશ આ ટાઈપનું, તો મેં એ ટાઈપનો બાજુનો ભાગ દોરી લીધો. હવે ઉપરથી કેવું દેખાશે તે ચિત્ર જોઈએ. હું રેડ કલરનો ભાગ દોરું એ ટાઈપનું ઉપરથી લાગશે, અહીંયાથી આ લીટો આમ આમ આમ, હવે અહીંયા આ બાજુનું આ છે આમ, આ ટાઈપનો ભાગ ઉપરથી લાગશે. તો આપણે એ જ ટાઈપનું અહીંયાથી આમ કરી અને એ જ ટાઈપનું આપણે દોરી લેવાનું છે. આ ટાઈપનું ટૂંકમાં અહીંયા દોર્યું છે એ જ ટાઈપનું છે. હવે અહીંયા જો મેં કેવું કર્યું, આમની ઉપર જ મેં ભાગ દોરી નાખ્યો, બરોબર. એ જ ભાગને મેં અહીંયા સાઈડમાં લઈ લીધો. હવે જોઈ શકો છો તમે આ ટાઈપનું કંઈક ચિત્ર આપણને લાગશે. તો આ થોડુંક જાડું હતું અને આ થોડુંક એ ટાઈપનો પાતળો આકાર થયો. એમના પછી આવે છે પાસો. પાસામાં ધ્યાન શું રાખવાનું, તો કે પાસો લાગશે બધી બાજુથી સમાન, ખાલી ફેરફાર હશે આ ટાઈપના જે ડોટ, કઈ બાજુ કેટલા ડોટ છે તે આપણે આકૃતિમાંથી જોઈને કરવાના છે. આકૃતિમાં કદાચ આ બાજુ એક ડોટ કહી દઈએ, આ બાજુ ત્રણ કહી દઈએ, આ બાજુ આવી રીતના પાંચ ડોટ આપી દઈએ, તો એ પ્રમાણે આપણે લખવું પડે. તો પાસામાં બધી જ બાજુ આ બાજુ ચોરસ છે, આ બાજુ ચોરસ છે અને આ બાજુ ચોરસ છે, એટલે કે આગળ બાજુ અને ઉપર બધી બાજુ હશે ચોરસ. હવે આપણે ડોટ જોવાના છે. તો પેલા તો આગળ ક્યાં લખ્યું છે, અહીંયા. તો અહીંયા કેટલા ડોટ છે, એરો છે, ત્યાં એક બે અને ત્રણ ડોટ છે. તો આગળમાં હું કરી દઉં ત્રણ ડોટ, આ એક બે અને ત્રણ. હવે કદાચ તમે આમ ત્રણ નહીં અને આ રીતના ત્રણ ડોટ કરો તોય ચાલે, આ રીતના ત્રણ ડોટ કરો તોય ચાલે, બરોબર. દરેક પાસામાં અલગ અલગ હોય, પરંતુ આમાં જે રીતના ડોટ છે એ પ્રમાણે મેં કરવાની ટ્રાય કરેલી છે. હવે છે બાજુ. બાજુમાં કેટલા ડોટ છે, એક. તો એમાં વચ્ચોવચ એક ડોટ કરવાનો, વચ્ચે કર્યો મેં એક ડોટ. હવે શું છે ઉપર, કેટલા ડોટ છે, બે. અને આમ ક્રોસમાં છે, એટલે હું આ ટાઈપે ક્રોસમાં બે ડોટ કરીશ, અથવા તો આ ટાઈપે આમ ક્રોસમાં બે ડોટ કરીશ. તો અહીંયા મેં કરી દીધા ઉપરમાં બે ડોટ, કારણ કે અહીંયા ઉપરની બાજુ આ એક અને બે ડોટ આપેલા છે. એટલે છેલ્લી આકૃતિ, અહીંયા એક ઘન આપેલો છે. તો આ ઘનમાં આગળ બાજુ અને ઉપરથી કેવું દ્રશ્ય દેખાય છે તે જોઈએ. તો સૌથી પહેલા આગળનું દ્રશ્ય જોવો જોઈએ. તો કે અહીંયા આ ટાઈપના બે લીટા, અને થોડુંક દૂરથી જોશો એટલે ઉપર પણ અહીંયા આ જે બોક્સ છે એ અહીંયા દેખાશે. તો જોવો જોઈએ આ એક બોક્સ, આ બીજું બોક્સ અને એની ઉપર ત્રીજું બોક્સ, આ ટાઈપનું આપણને આગળથી લાગશે. તો આ થઈ ગયું આપણે આગળની આકૃતિ, કે આ એક બોક્સ બીજું બોક્સ, આ પેલું બોક્સ બીજું બોક્સ અને ઉપર એક બોક્સ લાગશે, એ ઉપર એક બોક્સ. હવે આ બાજુથી તમે જોશો તો આ જોવો, આ આગળની બાજુ બોક્સ છે, એની પાછળ અહીંયા આ એક બોક્સ છે. તમે જોવો આ ભાગ છે પાછળની બાજુ છે, એટલે એક બોક્સ અહીંયાનું આ દેખાશે અને બીજું બોક્સ અહીંયા આ પાછળની બાજુનું જે હશે તે દેખાશે, અને એક અહીંયા આ ઉપર છે પાછળની બાજુનું તે દેખાશે. એટલે કે આની આકૃતિ કંઈક એ ટાઈપની થશે, કે આ એક એની બાજુનું જી છે ઈ એક, એટલે કે આ, અને આ ઉપરનું છે આ બાજુની ઉપર છે એટલે એક આ. તો આ ટાઈપની આકૃતિ થશે, એટલે કે આ ટાઈપની કંઈક આકૃતિ આપણને બાજુમાંથી દેખાશે. હવે ઉપરથી તમે જોશો તો એક બોક્સ અહીંયા છે, બીજું બોક્સ એની બાજુનું ક્યુ, તો કે આ બોક્સ જો એ અહીંયા દેખાશે. ટૂંકમાં એક બોક્સ અહીંયા દેખાશે, હવે આ બોક્સ એની બાજુમાં દેખાશે, અને બાજુની આગળ એક બોક્સ છે એટલે એક બોક્સ અહીંયા દેખાશે. એટલે ટૂંકમાં અહીંયા કુલ આમ બે બોક્સ દેખાશે અને એક બોક્સ આની બાજુમાં દેખાશે. તો આ ટાઈપની આકૃતિ થશે. ટૂંકમાં આ ટાઈપની આકૃતિ આગળથી દેખાય તેવી જ આકૃતિ અહીંયા ઉપરથી લાગશે. આની સાથે સાથે આ ક્વેશ્ચન પૂરો થાય છે, અને સાથે સાથે સ્વાધ્યાય 10.1 પણ પૂરું થાય છે. આશા રાખું છું કે તમને આખું સ્વાધ્યાય વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. જો મજા આવી છે, આવડું છે, તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો. તથા જો તમને સમજાવવાનું છે, મને ખ્યાલ કેવી રીતના આવે, તો કે કોમેન્ટ બોક્સમાં તમે નાઇસ વિડીયો, ગુડ વિડીયો એવું લખી અને જણાવો, જેથી કરીને મને ખ્યાલ આવશે અને તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ધન્યવાદ.